ત્યારે આજે આખરે શપથ ગ્રહણ જે છે તે લઈ લેવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી તરીકે હવે આવ્યા છે ઉદ્ધવ ઠાકરે. મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે આ પ્રકારનું આશ્વાસન પણ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ટ્વીટ કર્યું છે. આ સાથે જ રાજકીય વિશ્લેષક કાંતિભાઈ કાલા જો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કાંતિભાઈ સ્વાગત છે ફરી એક વખત આપનું ટીવી 9માં. મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, હવે એક સૌથી મોટી જવાબદારી રહેશે 5 વર્ષ એક મજબૂત એક સ્થિર સરકાર આપવા માટેની. આપને અત્યારે હાલ તો શું લાગી રહ્યું છે જે પ્રકારે બીજા 6 પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા છે, એક્સપેક્ટેડ હતું કે આ પ્રકારે આ તમામ પ્રધાનો શપથ ગ્રહણ કરશે? નહીં, ઉદ્ધવ ઠાકરે શપથવિધિ લીધા પછી આજે 6 પ્રધાનો એની જોડે શપથવિધિ લેવાના જ હતા. હવે જોવાનું રહ્યું કે આગલા દિવસોમાં ઉદ્ધવજી ઠાકરે કેવી રીતે ગવર્મેન્ટ ચલાવે છે. એનો એક અત્યાર સુધી રિમોટ કંટ્રોલથી બાળાસાહેબ ઠાકરે ચલાવતા હતા એમ કહેતા હતા જ્યારે 20 વર્ષ પહેલાં શિવસેનાની સત્તા આવી ત્યારે. પણ એક રીતે આ લોકશાહી માટે બહુ સારું કહેવાય કે ઉદ્ધવ ઠાકરે જવાબદારી સ્વીકારી અને ડાયરેક્ટ પોલિટિક્સમાં આવીને હવે સરકાર ચલાવશે એટલે એની જવાબદારી પણ ખબર પડશે. વિધાનસભામાં વિધાન પરિષદમાં એને લોકો પ્રશ્ન પણ પૂછી શકશે એટલે લોકશાહીની રીતે આ બહુ સારું કહેવાય કે રિમોટ કંટ્રોલ કરતા ડાયરેક્ટ પોલિટિક્સમાં આવીને મુખ્યપ્રધાન બન્યા. બિલકુલ. અને સરકાર કેટલી સ્થિર કેટલી મજબૂત એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. પણ જે પ્રકારે આપે એક જે શબ્દનો ઉપયોગ કર્યો રિમોટ કંટ્રોલ, બાળાસાહેબ ઠાકરે હતા તે સમયે તેમના અંતર્ગત અને તેમનો જે એક પ્રભાવ હતો તે પ્રભાવ જોવા મળતો હતો ત્યારે એ સમયે એવું કહેવામાં આવતું હતું. પણ અત્યારે એ રાજકીય ગલીઓમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કાંતિભાઈ કે અસલ જે રિમોટ કંટ્રોલ જે છે તે તો શરદ પવારના હાથમાં જતું રહ્યું છે. હેલો જી કાંતિભાઈ. કાંતિભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો? જી કાંતિભાઈ આપને મારો અવાજ આવે છે? તો લાગે છે અવાજ નથી પહોંચી શક્યો. આપણે ચર્ચા કરી હતા અને ચર્ચાને આપણે આગળ પણ વધારીશું. પણ અત્યારે હાલના જે એક સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિને લઈને જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી રાજકીય જે દાવ પેચ થયા અને આખરે આ તમામ દાવ પેચ પર અને તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. કારણ કે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે ઉદ્ધવ ઠાકરે, તેમણે શપથ ગ્રહણ કર્યા છે અને સૌથી પહેલા લાખોની ભીડ આપ તમામ આ જે આપને કવરેજ બતાવ્યું નોનસ્ટોપ કવરેજ ટીવીની સ્ક્રીન પર આપે જોયું કે જ્યાં લાખોની જનમેદની વચ્ચે તેમણે શપથ ગ્રહણ કર્યા. આજે શિવસૈનિકો તો ભારે હર્ષોલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે અને સાથે આતશબાજી પણ થતી જોઈ હતી. અને જ્યારે તેમણે શરૂઆત કરી અને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણની શરૂઆત કરી મે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને ત્યારબાદ લોકોનો જે ઉત્સાહ હતો તે બેવડાયો હતો. કાંતિભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કાંતિભાઈ હવે આપને શું લાગી રહ્યું છે, અસલ રિમોટ કંટ્રોલ શરદ પવારના હાથમાં હોય તેવી એક રાજકીય ગલીઓમાં ચર્ચા છે? નહીં, એ તો બરાબર જ છે ને. મહારાષ્ટ્રની જનતાને પણ ખબર છે કે આ બધી સરકાર બનાવવા પાછળ સૌથી મોટા કિંગ મેકર કોણ હતા, એ શરદ પવાર જ છે. અને છેલ્લા 40 વર્ષથી કે 50 વર્ષથી એ મહારાષ્ટ્રના રાજકારણમાં છે. 4 વખત એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને બહુ મોટા ગજાના રાજકીય નેતા છે. એનું માર્ગદર્શન તો ઉદ્ધવજી ઠાકરેને મળતું જ રહેશે. હવે જોવાનું રહ્યું કે ઉદ્ધવજી ઠાકરે પોતાના સ્વતંત્ર ડિસિઝન કેવી રીતે લઈ રહ્યા છે એ આવનારા દિવસોમાં જ આપણને ખબર પડશે. બિલકુલ કાંતિભાઈ, હવે સરકારનું ગઠન થઈ ગયું છે, સરકાર બની ચૂકી છે. સૌથી મોટો સૌથી પહેલો ચેલેન્જીસ આપને શું લાગી રહ્યું છે? નહીં, એ તો ખેડૂતોની જે કર્જ માફી એને જાહેરાત કરી છે એ ફાઇનાન્શિયલી રીતે મહારાષ્ટ્ર સ્ટેટ માટે પૈસાની જે તંગી ચાલી રહી છે એ સામે એવું મોટો નિર્ણય છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં પ્લસ સેન્ટર પાસે ફાઇનાન્શિયલના ફંડ લાવવાનું કામ રહેશે. નરેન્દ્ર મોદીજીની ગવર્મેન્ટ એને કેટલું ફંડ આપે છે અને એનો એ ઉપયોગ કેવી રીતે કરી શકે છે. એ સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈમાં મેટ્રો, સમૃદ્ધિ માર્ગ, કોસ્ટલ રોડ એ પ્રોજેક્ટ આવવાના છે. એ બધાનું કામકાજ આવી રીતે કેવી રીતે થાય છે એ જોવાનું રહ્યું. ગાંધીભાઈ, એક સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે, કટ્ટર હિન્દુત્વવાદીની જે છબી શિવસેનાની અત્યાર સુધી રહી છે, જેની સાથે ગઠન કર્યું છે, ગઠબંધનની સરકાર જે બની છે તેવી કોંગ્રેસ હોય તો તેઓ સેક્યુલરવાદી છીએ અમે તેવું ઘણી વખત કહેતા આવ્યા છે, એટલે કે બિન સાંપ્રદાયિક.
હવે આ બંને પાર્ટી એક થઈ છે, આ બંને પાર્ટીની જે મિલીજુલી હવે ગવર્મેન્ટ અત્યારે જોવા મળી રહી છે ત્રણ પાંખિયાની, કેવી રીતે આગળ વધશે? સેક્યુલર શબ્દની ડેફિનેશન હવે કઈ રીતે કહી શકાય? ને હવે એ જ જોવાનું રહ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે શિવસેનાની કઈ ભૂમિકા લે છે. બેઝિકલી એ મુંબઈ કોંકણ બેઝ પાર્ટી છે. તમે આજે પણ જોયું ઉદ્ધવજી ઠાકરે મુંબઈમાંથી જ છે અને બંને મંત્રીઓ જે શપથ લીધી, એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ, એ પણ મુંબઈ બેઝ છે. અને ગઈ ચૂંટણીમાં મુંબઈમાંથી 36માંથી 30 સીટ યુતિ જીતી હતી, એટલે બીજેપી અને શિવસેના મળીને. જે બાકીના 6 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા એમાંથી 5 તો મુસલમાન હતા, એટલે આપણે કહીએ અસલમ શેખ હોય, અમીન પટેલ હોય, જીસાન અલી હોય, નવાબ મલિક હોય, અબુ આઝમી હોય, અને એક હતા વર્ષા ગાયકવાડ, જે આઉટ એન્ડ આઉટ દલિત છે. એટલે મુંબઈમાં કોંકણમાં હિન્દુ વોટ બેંક બહુ સ્ટ્રોંગ છે. ને આપણે 2014થી જોયું છે બેક ટુ બેક 6-6 એમપીસ પણ મુંબઈમાંથી બીજેપી શિવસેનાના હતા ગયા વખતે. એટલે 2014માં 29 ધારાસભ્યો હતા, આ વખતે યુતિના 30 ધારાસભ્યો હતા, એટલે 14 શિવસેનાના છે, 16 બીજેપીના છે. એટલે આ જે મેઇન વોટ બેંક છે જે મુંબઈની, એ સાચવવા માટે ઉદ્ધવ ઠાકરે પણ બહુ એનો વિચાર કરવો પડશે. ટોટલ હિન્દુત્વ એ છોડી નહીં શકે. આપણે લાગે છે કાંતિભાઈ આવનારા સમયમાં આ જે ગવર્મેન્ટ હવે સ્થાપિત થઈ ચૂકી છે, કટ્ટર હિન્દુત્વવાદીની જે છબી છે અને બીજી તરફ સેક્યુલરવાદી એની જે નીતિ સાથે આગળ વધી છે કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટી, આ બંનેની જે વિચારધારા છે એ બંનેની વિચારધારા સૌથી અલગ અલગ છે, વિપરીત છે એકબીજાથી. કેવી રીતે આગળ વધશે? એ કોમન મિનિમમ પ્રોગ્રામની વાત હોય, કયા એવા મુખ્યત્વે એમના રૂલ સેટ હોઈ શકે છે, કયા એજન્ડા હોઈ શકે છે? ને હવે એ જ જોવાનું રહ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી એ લોકોએ બધા જે આપણે કહીએ કે કોન્ટ્રોવર્શિયલ ઇસ્યુઝ હતા એને કોઈ ટચ નથી કર્યું. એ લોકોએ કર્જ માફી માટે નવા, એટલે રોજગાર કેવી રીતે ઊભા કરે છે એના માટેના લીધા છે સ્ટેપ્સ. હવે જોવાનું રહ્યું કે કેવી રીતે એકચ્યુઅલી ગવર્મેન્ટ એના માટે શું કરી રહી છે. કોઈ પણ કોન્ટ્રોવર્શિયલ ઇસ્યુ કોમન મિનિમમ પ્રોગ્રામમાં આજે તો છે નહીં. એક કટ્ટર હિન્દુત્વવાદીની જે છબી છે હવે સરકાર બન્યા બાદ સૌ કોઈનો જે રૂતવો છે, સૌ કોઈના જે નિવેદન છે કે તે બદલાઈ ચૂક્યા છે, કે અમારી હિન્દુત્વની જે વ્યાખ્યા છે તેમની ડેફિનેશન પણ હવે બદલાઈ ચૂકી છે. આપને લાગે છે કે એક સ્ટ્રોંગ ગવર્મેન્ટ આપી શકશે અને હિન્દુત્વવાદીની જે છબી છે તે હજી પણ બરકરાર રહેશે શિવસેનાની? શિવસેનાની કોશિશ કરશે, થોડું કોમ્પ્રોમાઇઝ કરશે. આખી જે અત્યારની સરકાર છે એ આપણે આમ જોઈએ તો મેરેજ ઓફ કોમ્પ્રોમાઇઝ જ છે ને. અત્યારે તો હનીમૂન પીરિયડ ચાલશે થોડા 5-6 મહિના. હવે જોવાનું રહ્યું એ પછી જે કોમ્પ્રોમાઇઝ કરવાનો છે, એ કોંગ્રેસ સેક્યુલરાઇઝમ પર કેટલું કોમ્પ્રોમાઇઝ કરે છે અને શિવસેના એના હાર્ડકોર હિન્દુત્વ પર કેટલું કોમ્પ્રોમાઇઝ કરે છે, એના પર બધો આધાર છે કે આ સરકાર પોતાની 5 વર્ષની ટર્મ પૂરી કરી શકશે કે નહીં. હાર્ડકોર હિન્દુત્વ પર તો એક મોટો પ્રશ્ન છે જ, પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક જે પ્રકારે લોકોના રિએક્શન્સ આવી રહ્યા છે, સામાન્ય જનતાના રિએક્શન્સ આવી રહ્યા છે, હિન્દુત્વવાદી જે છે તેને જ તિલાંજલિ આપી દીધી હોય. અને એવું અત્યારે લાગી રહ્યું છે કે પહેલા નામ એવી રીતે આપવાના હતા કે મા શિવ આગાડી, પછી લોકોમાં એવી ચર્ચા છે કે શિવ શબ્દ એટલે કદાચ શિવાજીના નામથી આવ્યો હોય, કંઈ પણ તે મહા વિકાસ આઘાડી બની છે, એ લોકોમાં અત્યારે બહુ શંકા છે. લોકો આ સરકારથી આમ જોઈએ તો મેન્ડેટ થતો નહીં, એટલે કદાચ એની સામે શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. પણ હવે બધું જ ઉદ્ધવજીના હાથમાં છે કે સરકાર કેવી રીતે ચલાવે છે, પોતાની હિન્દુત્વની ઇમેજ પણ ટકાવી રાખે છે કે નહીં એ જોવાનું રહ્યું. બિલકુલ કાલાભાઈ, હવે હવે સરકારનું ગઠન થઈ ગયું છે, હવે જોવાનું રહેશે સરકાર કેટલી ચાલે છે. પણ આપને એવું લાગે છે કે આ જે ગઠન થયું છે, ગઠબંધન જે થયું છે, આવનારા 5 વર્ષમાં શિવસેનાની જે વોટ બેંક કહેવાય, પરંપરાગત વોટ બેંક કહેવાય, તેની પર તેની અસર પડશે? આ વોટ બેંક બાઉન્સ થશે? કાલાભાઈ, 5 વર્ષ બાદ લાગે છે આપને કે પરંપરાગત વોટ બેંક શિવસેનાની એ હવે બાઉન્સ થશે, તેની પર અસર પડશે?